નર્મદા જિલ્લામાં 8/1/2024 ના રોજ પાલનપુર પશ્ચિમમાં ફરિયાદ નોંધાણી અને ચોર કોટવાળને દંડાયેલી વાત થઈ કે જે મહિલા દુષ્કર્મની ભોગ બની વારંવાર એનું યૌન શોષણ થયું એને ન્યાય આપવાને બદલે ત્યાંનું પોલીસ તંત્ર ત્યાંના જાહેર જીવનના વ્યક્તિઓ એ દુષ્કર્મની અંદર કોણ સંડાવેલા હતા એના હું નામ લેવા માંગતી નથી. ઉદિત પાર્ટીમાં હાલતે સરકાર છે, સરકારમાં એ પાર્ટીના હોદ્દેદારોમાં સામેલ છે. જિલ્લાના મહામંત્રી હોય કે જિલ્લાના કિસાન મોરચાના ચેરમેન હોય અને જયારે એવા જવાબદાર વ્યક્તિઓ ઉલટસુલટ કરીને પોલીસનો દુરુપયોગ કરીને મહિલાને ન્યાય આપવાને બદલે એમના મારફત હામેથી પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવામાં આવે અને મહિલા ઉપર ખોટા આરોપો લગાવવામાં આવે. મહિલાને એક લીધા લીધા વગર 25 દિવસ જેલમાં રહેવું પડે એને પોલીસ મદદ ના કરે. મદદ કરવાની વાત તો સાઈડ ઉપર રહી પણ એમના જે કઈ રાજકીય દબાણોને બસ થઈને જે કઈ મહિલાઓ ઉપર ખોટું કરવામાં આવ્યું કદાચ મહિલા જે રાજ્ય સરકારની કમિટી છે એની રચના કરવામાં આવી હોત તો આ કદાચ પાલનપુરમાં પશ્ચિમમાં ફરિયાદ નોંધાણી અને અમારા જ દિયોદર તાલુકાના લાકડી તાલુકાના પ્રજાપતિ સમાજની દીકરી ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો એના મા બાપ ઉપર ફરિયાદ કરવામાં આવી એના મા બાપને ખોટી રીતે હેરાન કરીને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા. કદાચ આ ઘટનાની અંદર પણ હું મારું ત્યાં સુધી કદાચ એમને મહિલા આયોગના કારણે કે મહિલા સમિતિના કારણે ક્યાંક ને ક્યાંક ન્યાય મળો. એટલે મારો કહેવાનો અર્થ એ છે કોઈ પણ સરકાર હોય અને ગૃહ વિભાગ જયારે આવી નાની દીકરીઓ ઉપર પણ એને કોઈ કાયદો વ્યવસ્થાને આધીન પગલા લેવામાં આવતા નથી અને એનો હર હંમેશા વેલો ક્યાં જતો હોય જ્યાં લાગપત હોય જ્યાં પોલીસથી પૂછલેકરો ભરેલા હોય પોલીસનું ચેકલિસ્ટ હોય કે ભાઈ છેડતી ફરિયાદ ના નોંધવાના આટલા એના રિપોર્ટ ના માંગવાના આટલા એફઆઈઆર ના કરવાના આટલા અને આ રીતે ઘટનાઓ મહિલાઓ સાથે બને છે એ મોટા ભાગે પોલીસ અને બુટલેકરોને સત્તાધારી રાજકીય પક્ષોના જે આગેવાનો હોય એમના મિલીભગતના કારણે એમના સંકલનના કારણે આ ઘટનાઓ બનતી હોય છે ત્યારે એનો ન્યાય મળતો નથી. એક ચેનલ મદદ ના કરે, બીજી ના કરે, ત્રીજી ના કરે તો ક્યાં જાય. મારે રાજ્ય સરકાર પાસે અને રાજ્યના ગૃહમંત્રી ખૂબ સંવેદનશીલની વાતો કરે છે ત્યારે આવી ઘટનાઓને રોકવા માટે જ્યાં પણ પોલીસે બુટલેકરો સાથે ભળીને આવા પુરાવા જયારે અમે રજૂ કરતા હોઈએ ત્યારે એની ચોક્કસ તપાસ થવી જોઈએ અને આવી મહિલાઓને ન્યાય આપવો જોઈએ અને જે આરોપીઓ આ કેસોમાં પકડવાના બાકી છે એ તાત્કાલિક પકડીને એની અમે કાર્યવાહી કરવા.